કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી પ્રથમ સત્રમાં પાઠ નંબર 7 ભણીશું. દેશભક્ત જગડુશા આ એક નાટક કથા છે. એના લેખક છે રમણલાલ સોની. જન્મ 1908, મૃત્યુ 2006. રમણલાલ પિતાંબરદાસ સોનીનો જન્મ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના પોકાપુર ગામમાં થયો હતો. બંગાળી ભાષા અને સાહિત્યનો તેમને ગાઢ પરિચય છે. રવિન્દ્રનાથ ઠાકુર અને શરદબાબુના ઘણા પુસ્તકોનો તેમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. વિશેષ તેઓ બાળકાવ્યો, બાળ વાર્તાઓ અને બાળ નાટકોના સર્જક તરીકે જાણીતા છે. તેમણે સાહિત્ય સેવા માટે 1996માં રણજીતરામ સુવર્ણ ચંદ્રક અર્પણ કરવામાં આવ્યો હતો. વિશ્વની લોકકથાઓ, ગ્રીસનો લોકકથા ભંડાર, સંતસાગર વગેરે તેમના જાણીતા પુસ્તકો છે. આખા રાજ્યની આપત્તિમાં રાજા અને પ્રજા સમજપૂર્વક અને ધીરજપૂર્વક ઉકેલ લાવે તો સમસ્યા હળવી થઈ જાય. દાનવીર ભામાશાની જેમ એક જગડુશા પણ નગરસેઠ તરીકે માનવતાવાદી અભિગમ ધરાવે છે. આપ બળે એકઠી કરેલી કમાણી અને સંચિત કરેલા અનાજના કોઠારોને સંકટ સમયે પ્રજા માટે ખુલ્લા મૂકી દેનાર જગડુશાના દિલની ઉદારતાનો સરસ પરિચય લેખકે નાટક દ્વારા કરાવ્યો છે. અહીં દાનવીર ભામાશાની જેમ શાક સોદાગર જગડુશાની ઉદારતા પણ પ્રશંસનીય છે. આપ બળે કમાયેલી સંપત્તિ અને અનાજથી ભરેલા કોઠારો પણ પોતાનો હક નથી, પણ રાખ પ્રજાનો હક છે એમ જગડુશા માને છે. સંકટ સમયે અનાજના કોઠાર પ્રજા માટે ખુલ્લા મૂકી દેનાર જગડુશાનો જોટો મળવો મુશ્કેલ છે. લેખકે એવા દાનવીર અને માનવતાવાદી દેશભક્ત જગડુશાનો આ પાઠમાં સરસ પરિચય કરાવ્યો છે, જે આપણે અહીંયા સમજીશું. નાટક દ્વારા છે જે અહીં આપણે સમજવાનું છે. સ્થળ પાટણ. પાટણના રાજા વિશળદેવનો દરબાર. હવે સ્થળ છે, કઈ જગ્યા છે? તો પાટણ છે. પાટણના રાજા વિશળદેવનો દરબાર ભરાયેલો છે. રાજા વિશળદેવ દરબારમાં દરબાર ભરીને બેઠા છે, પણ સૌના મો ઉદાસ છે. આખે દરબારમાં જાણે નિરાશાની ઘેરી છાયા ફરી વળેલી છે. રાજાની સામે રાજ જોશી ટીપણું પહોળું કરીને બેઠા છે. તે આંગળીના વેઢા પર આંકડા માંડે છે. આ એની પરિસ્થિતિ બતાવી છે કે આ હાલતમાં બધા છે, કે રાજા વિશાળદેવ છે, દરબાર ભરીને બેઠા છે. દરબાર તમે રિયલમાં તો ના જોયેલો હોય, પણ ટીવીમાં તમે જોયેલો હશે કે રાજા હોય તે પોતાની ગાદી બેસેલા હોય અને રાજાની બેસેલા બંને બાજુએ સાઈડમાં ખુરશીઓ હોય, ત્યાં જે રાજ દરબારીઓ બેસેલા હોય છે. તો દરબાર ભરીને બેસેલા છે, સૌના મો ઉદાસ છે. ઉદાસ એનો મિનિંગ ખિન્ન, ગમગીન છે. આખે દરબારમાં જાણે નિરાશાની ઘેરી છાયા હોય તેવું લાગે છે, કે બધા જ લોકો નિરાશા હોય તેવું લાગે છે. રાજાની સામે રાજ જોશી ટીમ્પણું પહોળું કરીને, ટીમ્પણું એટલે પંચાંગ, બેઠા છે. આંગળીના વેઢા પર આંકડા માંડે છે. વેઢા એટલે આંગળીઓ પર જે સાંધાની રેખા છે ત્યાં આંકડા માંડતા હોય, ગણતા હોય તેવું લાગે છે. રાજા તે જોશીજી, આ વર્ષે વરસાદ નથી શું? રાજા કહે છે, જોશીજીને કહે છે કે આ વર્ષે વરસાદ નથી કે શું? જોશી કહે છે, મહારાજ મને થાય છે કે કારવાણે ઉચ્ચારતા મારી જીભ કપાય કેમ નથી જતી. હવે જોશી એવું કહે છે કે મહારાજ મને એવું થાય છે, કારવાણી એ ભયંકર આફત સૂચવનારી ભવિષ્યવાણી, અશુભ વાણી, કે આ ઉચ્ચારતા મારી જીભ કપાઈ કેમ નથી જતી. એ ખરાબ બોલવું
એના કરતા કે મારી જીભ કપાઈ જાય તો સારું, મારે બોલવું ન પણ પડે. રાજા કહે, સમજી ગયો, હું સમજી ગયો, જોશી હવે બોલવાની જરૂર નથી. હવે રાજા છે જોશીને કહે છે કે હું સમજી ગયો, સમજી ગયો, જોશી હવે બોલવાની જરૂર નથી, કે તમે મને કહેશો ને તો પણ ચાલશે, હું સમજી ગયો તમે શું કહેવા માંગો છો. એટલામાં બહારથી ઘણા લોકોના પોકાર સંભળાય છે. પોકાર એટલે અવાજ સંભળાય છે, અમને ખાવાનું આપો, અમને જીવાડો, અમે મરી જઈએ છીએ. હવે બહારથી પોકાર સંભળાય છે, અવાજ સંભળાય છે કે અમને ખાવાનું આપો, અમને જીવાડો, અમે મરી જઈએ છીએ. પ્રજા કહે છે કે તમે અમને ખાવાનું આપો, તમે જમવાનું નહીં આપો, ખાવાનું નહીં આપો તો અમે જીવી શકીશું નહીં, અમે મરી જઈશું. ભૂખ્યા તમે કેટલા દિવસ રહી શકો? આપણને એક ટંક ભૂખ લાગે છે, મમ્મીએ મોડા વહેલું જમવાનું બનાવ્યું હોય તો પણ આપણે ગુસ્સો આવે, જાણે કશું કામ કરવાની ઈચ્છા ન થાય, બેચેની થાય, એવું થાય છે ને. તો અહીં એવું કહે છે કે તમે અમને ખાવાનું આપો નહીં તો અમે મરી જઈશું. રાજા કહે છે, મારી રાંકડી રહીએ તો ભૂખે મરે છે, હવે તો એક આશા જગડુસાની રહી છે. પ્રધાનજી એમને તેડી લાવવા કચ્છ ગયા છે, આજકાલમાં આવી જવા જોઈએ. કે મારી રાંકડી રહીએ તો ભૂખે મરે છે. રાંકડી એટલે ગરીબડી, ગરીબ, રૈયત એટલે પ્રજા, મારી ગરીબ પ્રજા છે તે ભૂખે મરે છે. હવે તો કે એક જ આશા બચી છે, એક જ આશા બચી છે. આશા એટલે આશા કે આપણે કોઈને હોય કે આ આપણે મદદ કરી શકે તેને, કે એક આશા છે જગડુશાની રહી છે. કે પ્રધાનજી છે તેમણે કચ્છ તેડવા ગયા છે, તેડવા જવું એટલે લેવા ગયેલા છે, હવે આજકાલમાં તે આવી જવા જોઈએ. દરવાન આવે છે, અંદર પ્રવેશે છે. દરવાન એટલે ચોકીદાર, જે દરવાજા પાસે દરવાજા પર ઉભો રહીને ચોકી કરે છે તેને દરવાન કહેવાય છે. એ અંદર પ્રવેશે છે, પ્રવેશે રાજાને પ્રણામ કરી કહે છે, મહારાજ કચ્છના શાહ સોદાગર શેઠ જગદુશા પધાર્યા છે, પ્રધાનજી પણ સાથે છે. હવે દરવાન ચોકીદારજી છે અંદર આવીને મહારાજને પ્રણામ કરે છે ને કહે છે કે કચ્છના શાહ સોદાગર, શાહ સોદાગર એટલે મોટો પ્રતિષ્ઠિત વેપારી હોય તે આવી ગયા છે. શેઠ જગડુશા, જગડુશા તે નામ સાંભળેલું હશે કે વાર્તામાં. હવે તેની સાથે પ્રધાનજી પણ સાથે આવેલા છે. રાજા કહે છે, એકદમ ઉત્સાહમાં આવીને કહે છે, એકદમ એમને અંદર લઈ આવો. હવે એમ કહે છે કે ફટાફટ એમને અંદર લેતા આવો. દરવાન નમ્રતાથી, મહારાજ પ્રધાનજીએ કહેવડાવ્યું છે કે શેઠ જગડુશા શા સોદાગર છે, તેમને સત્કાર કરવા આપ પોતે. વાક્ય અધૂરું રહે છે. દરવાન કહે છે, નમ્રતાથી શેઠને કહે છે, એના રાજાને કહે છે કે મહારાજ પ્રધાનજીએ એવું કહેવડાવ્યું છે કે જે શેઠ જગડુશા છે એ શા સોદાગર છે, તેમને સત્કાર આપીને અંદર પોતે લાવે. રાજા કહે છે, સમજો એમના સત્કાર માટે મારે જ સામા જવું જોઈએ. એમ કહે છે સત્કાર એમનો આવકાર કરવા માટે મારે જ કેમની સામે જવું જોઈએ. પ્રધાનજીની વાત સાચી છે, કે પ્રધાનજી જે વાત કરે છે એ વાત તદ્દન સાચી છે. રાજા ગાદી પરથી ઊભો થઈ જાય છે, આખી કચેરી ઊભી થઈ જાય છે. હવે રાજા ઊભો થાય પછી કચેરીમાં જે માણસો બેઠા છે એ પણ ઊભા થઈ જાય છે. પછી રાજા જગડુશાનો સત્કાર કરવા પ્રવેશ દ્વાર ભણી જાય છે, કે રાજા છે જગડુશાનો સત્કાર કરવા, આદર સત્કાર કરવા માટે તે દ્વાર, પ્રવેશ દ્વાર, જે પ્રવેશ દ્વાર છે, પ્રવેશ જે મેન મુખ્ય દરવાજો છે ત્યાં લગી જાય છે. સામેથી પ્રધાન જગડુશાને લઈને આવે છે. જગડુશાને જોઈ રાજા ઝડપથી પગલા ભરી એની સામે જાય છે. પછી રાજા જગડુશાનો હાથ પકડી રાજગાદી તરફ દોરી જાય છે અને પોતાની જોડે જ ગાદી પર તેમને
બેસાડે છે। બંને ના બેઠા પછી પ્રધાન અને દરબારી પોતપોતાના આસન પર બેસે છે। હવે રાજા છે એ સામે રાજા જગડુશાનો સત્કાર કરવા જાય છે। મેં મુખ્ય દરવાજો છે ત્યાં તેને સામે સત્કાર કરવા જાય છે અને ત્યાંથી તેમને લાવે છે અને પોતાની બાજુની જે ગાદી પર રાજગાદી પર બેસાડે છે। રાજા અને જગદુશા પોતાની ગાદી પર બેસે છે ત્યાર પછી પ્રધાન અને દરબારીઓ પોતપોતાનું આસન ગ્રહણ કરે છે। જગદુશા કહે છે મહારાજ ઓચિંતાના કેમ યાદ કર્યો મને। હવે જગદુશા કહે છે મહારાજને ઓચિંતો તો એટલે અચાનક તમે મને અચાનક કેમ યાદ કર્યો। રાજા કહે છે સુખ દુઃખની વાતો કરવા શેઠજી કે સુખ અને દુઃખની વાતો કરવા માટે યાદ કર્યો છે। ગુજરાતમાં આજે 3 વર્ષથી કાર્બો દુકાળ ચાલે છે। ગુજરાતની વાત કરે છે કે ગુજરાતમાં 3 વર્ષથી કાર્બો દુકાળ પડ્યો છે। કાર્બો એટલે ભયંકર ભયંકર 3 વર્ષથી ભયંકર દુકાળ છે। જગદુશા એકલા ગુજરાતની ક્યાં વાત કરો છો। હવે જગદુશા એમ કહે છે કે તમે એકલા ગુજરાતની શું વાત કરો છો, આખા હિન્દુસ્તાનમાં આજે દુકાળ છે। સિંધ મેવાડ માળવા કાશી ને ઠેઠ કદહાર લગી આજે લોકો ભૂખે મરે છે અને પાનખરમાં પાંદડા ખરે તેમ ખરે છે। વખત એવો બારીક છે કે ભલ ભલાની લાજ જવાનો વખત છે। 7 ખોટના દીકરાના મોંમાંથી બાપ બટકું રોટલો કાઢી ખાય છે। મુઠી ધાન સારું મા બાપ છોકરાને વેચે છે, સી ખબર શું થવા બેઠું છે। હવે જગદુશા કહે છે કે તમે એટલી ગુજરાતની શું વાત કરો છો, એટલી ગુજરાતની શું વાત કરો છો, આખા હિન્દુસ્તાનમાં દુકાળ છે કે આખા હિન્દુસ્તાનની, હિન્દુસ્તાન એટલે ભારત દેશ, આખા ભારત દેશમાં આખા હિન્દુસ્તાનમાં દુકાળ છે। મેવાડ માળવા કાશી ઠેઠ ઠેઠ એટલે છેક કદહાર સુધી લકી ત્યાં સુધીના લોકો ભૂખે મરે છે। એ લોકો પાસે ખાવા કશું પણ નથી, ભૂખથી તડપે છે અને પાનખરમાં જેમ પાંદડા ખરે છે ને તેમ લોકો ખરે છે, ખરે છે એટલે મરે છે, ટપોટપ મરે છે। જે ઉદાહરણ તમે અત્યારે કોરોના સમયમાં તમે જોયું હશે, કોરોના વધી ગયો હતો, કોરોના સંક્રમણ વધી ગયું હતું તે વખતે ટપોટપ લોકો કેવા મરતા હતા, એમ અહીં લોકો પાનખરના જેમ પાંદડા ખરે ત્યાં લોકો પણ ખરે છે। અને વખત એવો બારીક થઈ ગયો છે કે સમય એવો આવી ગયો છે કે ભલ ભલાની લાજ જાય છે, લાજ એટલે આબરૂ, ભલ ભલાની આબરૂ જાય તેવો સમય આવી ગયો છે। 7 ખોટના દીકરા, 7 ખોટના દીકરા એટલે 7 પેઢી દીકરા ન હોય એમના ઘરે દીકરો હોય તે ખૂબ લાડકો દીકરો, 7 દીકરીઓ પછી જે થયેલો દીકરો હોય તે, કે એના મોંમાંથી બડકો રોટલો હોય તેનો બાપ પણ કાઢીને ખાઈ જાય છે એવો સમય આવ્યો છે। તમે નોર્મલી જુઓ છો કે ઘરમાં મા બાપ છે પહેલા આપણને મૂકીને કોઈ દિવસ ખાતા નથી, પહેલા બાળકોને આપે છે પછી પોતે ખાય છે, પણ આ સમય દુકાળનો સમય એવો હતો કે બાળકોના મોંમાંથી બાપ કાઢીને કોળિયો ખાઈ જાય છે એવો ખરાબ સમય હતો। મુઠ્ઠી ધાન માટે કે મુઠ્ઠી અનાજ માટે મા બાપ છોકરાને પણ વેચી દેતા હતા કે શું ખબર શું થવા બેઠું છે અહીં, એવું અહીંયા જગદુશા કહે છે। રાજા રામજી રાખશે તે રહેશે, રામજી રાખશે તે રહેશે એટલે ભગવાનને જે કરવું હશે તે તો કરવાના જ છે, ભગવાનને જે ધાર્યું હશે તે થવાનું જ છે, પણ આવે વખતે રૈયતને ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે કે આવી આવા સમય સમયમાં રૈયત, મેં જે તમને આગળ પણ સમજાવ્યું રૈયત તો સમાનાર્થી શબ્દ પ્રજા, કે આવા સમયને પ્રજાને ટકાવી રાખવી એ આપણા રાજ્યનો ધર્મ છે, એ આપણો ફરજ છે। જગદુશા કહે છે આપ સરખા પ્રજા વત્સલ રાજાના મોમાં આવા જ શબ્દો શોભે, મને એ સાંભળી બહુ આનંદ થાય છે। મેં તો સાંભળ્યું છે કે આપે આપણા ધનના કોઠાર અને ધનના ભંડાર
ગરીબો માટે ખુલ્લા મૂકી દીધા છે. જગડુશા કહે છે રાજાને કે આપ સખા આપ સરખા પ્રજા વત્સલ એટલે પ્રજા પર પ્રેમ રાખનાર આપ જેવા પ્રજા પર પ્રેમ રાખનાર ના મોમાં આવા શબ્દો શોભે છે. તમે જે બોલો છો એવા શબ્દો આવા રાજા પર શોભે છે. મેં એવું સાંભળ્યું છે કે આ સાંભળી મને આનંદ થાય છે. મેં પણ એવું સાંભળ્યું છે કે તમે પ્રજા માટે ધાનના કોઠાર, જે અનાજના, ધાન એટલે અનાજ, કોઠાર એટલે જે અનાજ ભરવાનો જે ઓળો હોય છે તે, કોઠાર એટલે અનાજ ભરવાનો જે ઓળો હોય છે તે તમે પ્રજા માટે ગરીબો માટે ખુલ્લા મૂકી દીધા છે. આ સાંભળીને મને ઘણો આનંદ થાય છે. રાજા મૂકી દીધા હતા. રાજા એવું કહે છે મૂકી દીધા હતા, હવે તો એ ખાલી થઈ ગયા, કે કોઠા તો ખુલ્લા મૂકી દીધા હતા પણ હવે એ પણ ખાલી થઈ ગયા છે. હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠારોએ ખાલી ખમ પડ્યા છે અને રૈયતના પેટનો ખાડો તો હજી ઓણો ને ઓણો જ છે. ધારે તો કે ઓણ સાલ વરસાદ આવશે ને સૌ સારાવાના થશે, પણ વરસાદ આવ્યો નહીં, અધૂરામાં પૂરું તીડ પડ્યા, લોકો ત્રાહી માં પોકારે છે. હવે રાજા એવું કહે છે કે ધનના કોઠા મેં ખુલ્લા મૂકી દીધા હતા, હવે એ પણ ખાલી થઈ ગયા છે, કે મારા ધનના ભંડાર અને અન્નના કોઠાર ખાલી ખમ થઈ ગયા છે, કે એની અંદર ધન પણ નથી અને અન્ન પણ નથી, બધું જ ખાલી ખમ થઈ ગયું છે. રૈયતના પેટનો ખાડો તો હજી ઊણો ને ઊણો જ છે. રૈયત એટલે મેં પણ આગળ તમને સમાનાથી શબ્દ સમજાવ્યો, રૈયત એટલે શું, પ્રજા, કે પ્રજાના પેટનો ખાડો છે હજી ઊણો ને ઊણો એટલે ખાલી ને ખાલી જ છે, ઓછો ખાલી ને ખાલી જ છે. ધાર્યું તું કે વિચાર્યું હતું, ધાર્યું તું એટલે વિચાર્યું હતું, ઓણ સાલ એટલે આ વર્ષે, આ સાલ વરસાદ આવશે ને સૌ સારાવાના થશે, કે વરસાદ આવશે અને જે તમામ તકલીફ છે, દુઃખ છે તે દૂર થઈ જશે અને સૌ સારું થઈ જશે એવું વિચાર્યું હતું, પણ વરસાદ વરસ્યો નહીં, કે આ પણ વરસાદ આવ્યો નહીં, અને અધૂરામાં પૂરા તીડ પડ્યા. તીડ એટલે પાકનો નાશ કરનાર એક પાંખાળું, એક જીવડું છે. તીડ એક જીવડું છે કે પાકનો નાશ કરી નાખે છે, કે તીડ પડે અને લોકો ત્રાહી માં થઈ ગયા, ત્રાહી માં થોડે લોકો કંટાળી ગયા છે, બહુ હેરાન પરેશાન થઈ ગયા છે. એટલામાં બારથી પોકાર આવે છે, અમે મરી જઈએ છીએ, અમને જીવાડો અમને અનાજ આપો. એટલામાં તો બહારથી પ્રજાનો અવાજ આવે છે, રૈયતનો અવાજ આવે છે, અમે મરી જઈએ છીએ, અમને જીવાડો અમને જમવા માટે કશુંક આપો, અનાજ આપો. જગડુશા કહે છે બહારનો પોકાર સાંભળી ભૂખ્યા ગળામાંથી પૂરો અવાજ પણ નીકળતો નથી. જગડુશા કહે છે કે બહાર લોકો પોકાર કરી રહ્યા છે, એ ભૂખ્યા છે એટલે એમનો અવાજ પણ સરખો ગળામાંથી આવી રહ્યો નથી. રાજા, વસ્તીનું આ દુઃખ એ મારું દુઃખ છે, પણ નિવારણનો કોઈ રસ્તો મને દેખાયો નહીં, ત્યારે હું મૂંઝાયો. એ બે વખતે તમે યાદ આવ્યા. હવે રાજા કહે છે કે જે વસ્તીનું દુઃખ, વસ્તી એટલે પ્રજા, જે વસ્તીનું દુઃખ છે તે મારું દુઃખ છે. આવા રાજા ભાગ્ય જ જોવા મળે છે કે જે પ્રજાનું દુઃખ હોય પોતાનું દુઃખ સમજી લે છે અને પ્રજાના સુખને પોતાનું સુખ સમજી લે, એવા રાજા ભાગ્ય જ જોવા મળે છે. અને આ રાજા કહે છે કે વસ્તીનું દુઃખ છે એ મારું દુઃખ છે, અને એવા નિવારણ એટલે દૂર કરવાનો ઉપાય, ઈલાજ, કે આનો મારે જોડે કોઈ ઈલાજ કે કોઈ રસ્તો નથી દેખાતો. હું મૂંઝાયો છું, હું મુશ્કેલીમાં મુકાયો છું, ને એવા સમય મેં તમને યાદ કર્યા છે. જગડુશા નવાઈ પામે, જગડુશાને નવાઈ લાગે છે, હું અહીં યાદ આવ્યો કેવી રીતે. જગડુશા એમ કે છે કે તમે મને યાદ કર્યા, કેવી રીતે યાદ કર્યા, હું કેવી રીતે યાદ આવ્યો. રાજા કહે છે મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં જગડુશાની માલિકીની કેટલીક અનાજની વખારો છે, કે મને એવું સાંભળવામાં આવ્યું છે.
કે પાટણમાં જગરૂશાના માલિક રીગે પોતે જગરૂશાને જ અનાજની વખારો છે. જગરૂશા કહે છે, જગરૂશાના માલિકની અનાજની વખારો કે જગરૂશા મારા માલિકની અનાજની વખારો? મહારાજ, આપને કંઈક ભૂલ થાય છે. મારી માલિકીની કોઈ અનાજની વખાર મેં પાટણમાં કે કોઈ શહેરમાં રાખી જ નથી. હવે એમ કહે છે જગરૂશાને કે મારા માલિકીની કોઈ અનાજની વખાર પાટણમાં કે બીજા કોઈ શહેરમાં નથી. મારી મારા નામની મારા માલિકીની એ મારી જ કોઈ એવી વખાર નથી, પાટણ શહેરમાં કે બીજા કોઈ પણ શહેરમાં નથી. રાજા રાજા કહે છે, તો અમે સાંભળ્યું એ શું? કે મેં સાંભળ્યું છે તો એ શું છે? જગરૂશા કહે છે, કંઈક સમજ ફેર થઈ હશે મહારાજ, કારણ કે એ વખારો મારી ખરી ને. કે તમને કંઈક સમજ ફેર થઈ લાગે છે કે તમારામાં કંઈક સમજવામાં કંઈક ભૂલ થઈ લાગે છે કે કારણ કે વખારો મારી ખરી ને, કે વખારો મારી છે ને? રાજા નવાઈ પામીને, વખારો આપને છે અને છતાં આપણી માલિકીની નથી એમ આપનું કહેવું છે? રાજા એમ કહે છે, તમે એમ કહો છો કે વખારો મારી છે છતાં તમારી નથી એમ કહો છો એમ? એવું રાજા જગરૂશાને કહે છે. જગરૂશા કહે છે, વાત એમ છે કે વખારો મારી છે એ વિશે કાંઈ શંકા નથી. હવે જગરૂશા એમ કહે છે, હા વખારો મારી છે એમાં કોઈ જ પ્રકારની શંકા નથી. રાજા, અને એ વખારો માનું અનાજ? રાજાએ જગરૂશાને પૂછે છે કે વખારો તમારી છે તો એ વખારો માનું જે અનાજ છે એ? જગરૂશા, એ અનાજ મારું નથી. હવે જગરૂશા એમ કહે છે કે આ વખારો મારી છે પણ જેની અંદર જે અનાજ છે એ અનાજ મારું નથી. રાજા હતાશ બનીને, હતાશ એટલે થોડો દુઃખી થઈને, નિરાશ થઈને, એ અનાજ તમારું નથી તો શું? તમે એ કોઈને દઈ દીધું છે? કોને દીધું? ક્યારે દીધું? હું તમને એના મો માગ્યા દામ આપો. હવે રાજા એવું કહે છે કે એ અનાજ તમારું નથી, શું તમે કોઈને દઈ દીધું છે? શું તમે કોઈને વેચી દીધું છે? તમે કોને દીધું? દીધું એટલે તમે કોને આપ્યું? ક્યારે દીધું એટલે તમે ક્યારે આપી દીધું? કે હું તમને એના મો માગ્યા દામ આપોત. મો માગ્યા દામ આપત એટલે વસ્તુની જેટલી માગે તેટલી કિંમત આપત. તમે જેટલા પૈસા કીધા હોત એટલા પૈસા હું આપત. દામ જે કહેવાય છે, મો માગ્યા દામ, દામ એટલે એનું મૂલ્ય, પૈસા કે તમે કહ્યા હોત એટલા પૈસા હું તમને આપત. જગરૂશા કહે છે, એ અનાજ મારું નથી એ નિશ્ચિત છે. નિશ્ચિત એટલે નક્કી, કે નક્કી છે કે એ અનાજ મારું નથી. રાજા, કેવી રીતે ખબર પડશે? હવે રાજા એમ કહે છે કે વખારો ખોલાવાથી અમને કેવી રીતે ખબર પડશે કે મેં કોના તમે કોને આપ્યું છે? જગરૂશા કહે છે, એમ જ ખબર પડશે. દરેકે દરેક વખારની અંદર ભીંત પત્ર પર તાંબા પત્રમાં લેખ લખાવીને જડાવેલો છે. તેમાં એ અનાજના માલિકના નામ ઠામ બધું લખેલું છે. જગરૂશા કહે છે કે તમને ખબર પડી જશે કે દરેકે દરેક વખારમાં, કે જે વખાર છે કે દરેકે દરેક વખારમાં અંદર ભીંત પત્ર, ભીંત પત્ર એટલે દિવાલ પર લગાવેલી કોઈ જાહેરાત લગાવેલી છે અને તેમાં અનાજના માલિકના નામ ઠામ લખેલા છે. નામ ને ઠામ એટલે નામ અને સરનામું લખેલું છે કે જેની વખાર છે એનું નામ અને સરનામું વખારમાં ભીંતપત્રો ઉપર લખાવેલા છે. રાજા કહે છે, ઠીક છે ઠીક છે, હું એ માલિકની પાસે જઈશ ને કહીશ કે શુકાર થઈ તને એકે એક દાણો સાથે મોતી ગણીને આપીશ, પણ આજે મારે પર આટલી દયા કર. રાજા કહે છે, ઠીક છે ઠીક છે, એટલે સારું છે સારું છે, હવે હું એ માલિક પાસે જઈશ અને કહીશ. શુકાર એટલે જ્યારે સારો સમય આવશે ત્યારે, કે હું દાણા સાથે મોતી ગણી ગણીને
પાછા આપીશ કે આટલી મારી પર દયા કર, એવું હું એ રાજાને કહીશ. જગરૂષા, જે રાજાના દિલમાં રૈયતના સુખ દુઃખનો આવો ખ્યાલ છે તેને અનાજ જરૂર મળી રહેશે. કે જે રાજાના દિલમાં પ્રજા માટે સુખ દુઃખનો આવો વિચાર આવે છે એ રાજાને તો અવશ્ય અનાજ મળી રહેશે. રાજા મળી રહેશે. કોટવાલજી જાઓ, વખારો ઉઘાડો અને લેખ અહીં લઈ આવો. હવે રાજા છે એમ કહે છે, મળી રહેશે, ચોક્કસ મળશે. હવે કોટવાલજીને, કોટવાલ એટલે જે કિલ્લાનો રક્ષક હોય તે, પોલીસ અમલદાર હોય તે, એમને કહે છે કે જાઓ વખારો ઉઘાડો અને ત્યાં જે લેખ છે એ અહીં લેતા આવો. કોટવાલ જેવી આજ્ઞા મહારાજ, જવાનું કહે છે. કોટવાલ એમ કહે છે, જેવી આપણી આજ્ઞા, તમે જેવું કહેશો તે થશે, એમ કરીને કોટવાલ જાય છે. જગરૂષા કહે છે, મહારાજ આપે આટલી તકલીફ લેવાની કઈ જરૂર નથી. હવે જગરૂષા કહે છે મહારાજને કે તમારે આટલી તકલીફ લેવાની કઈ જરૂર નથી. હમણાં જ મારા માણસો લેખ લઈને અહીં આવશે. મેં ક્યારનાએ તેમને ત્યાં મોકલી દીધા છે. હવે એમ કહે છે કે તમારે આટલી બધી તકલીફ લેવાની જરૂર નથી, મારા માણસો છે મેં એમને મોકલ્યા છે, એ હમણાં જ તેના લેખ લઈને અહીં આવશે. એટલામાં હાથમાં તાંબા પતરું લઈને એક માણસ સભામાં દાખલ થાય છે. બધા તેની સામે જોઈ રહ્યા છે. પહેલા એ રાજાને અને પછી જગરૂષાને પગે લાગે છે અને પતરું જગરૂષાના હાથમાં મૂકે છે. જગરૂષા એ પતરું રાજાના હાથમાં મૂકે છે. કે એટલામાં કોઈ તાંબા પતરું હાથમાં લઈને દાખલ થાય છે, એટલે અંદર આવે છે, દરબારમાં આવે છે. પહેલા તો તે રાજાને પગે લાગે છે, પછી જગરૂષાને પગે લાગે છે. અને એ પતરું છે તો તે પેલા જગરૂષાના હાથમાં મૂકે છે, અને જગરૂષા છે તે પછી એ પતરું રાજાના હાથમાં મૂકે છે. રાજા કહે, આ એ જ એ લેખ ને? રાજા એમ કહે છે કે આ તમે કહેતા હતા એ જ લેખ છે ને? જગરૂષા કહે છે, હા મહારાજ, પંડિતજી પાસે એ વંચાવ. કે પંડિતજી છે એમની પાસે તમે વંચાવો. રાજા, પંડિતજી લો આ લેખ વાંચો. હવે રાજા પંડિતજીને આપે છે અને એ તે લેખ વાંચવાનું કહે છે. પંડિતજી ઉભા થઈને આગળ આવે છે. ઉગાડા દિલ પર ઉપર્ણો સામ અને માથે પંડિત શાહી પાઘડી શોભે છે. રાજાની સામે આવી પ્રણામ કરી અને પતરું હાથમાં લે છે. હવે એનું આપેલું છે, શું પહેરણ છે કે ઉગાડા દિલ પર, દિલ એટલે દેહ શરીર ઉપર, કે ઉપર્ણો, ઉપર્ણ એટલે ખેસ, ઓઢવાનું વસ્ત્ર છે એ પંડિત શાહીને માથે પાંગળી છે એ શોભે છે. રાજાની સામે એને પ્રણામ કરે છે અને જે પતરું છે એ હાથમાં લે છે. પંડિત એ પતરું હાથમાં લઈને કહે છે, પંડિત પતરું વાંચે છે, મહારાજ સાંભળો, આમાં લખ્યું છે કે આ વખાર જગરૂષાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મળતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મળતી વસ્તી આ અનાજની માલિક છે, એના એક દાણા પર જગરૂષાનો હક નથી. હવે જ્યારે પંડિત પત્રો વાંચે છે તો મહારાજને સાંભળવાનું કહે છે કે સાંભળો મહારાજ, કે આ વખાર છે તે જગરૂષાની છે, અને વખારમાં જેટલું પણ અનાજ છે બધું જ અનાજ કે ભૂખે મળતી જે પ્રજા છે, જે ભૂખે મળતા ભાઈ બહેનો છે, ભાઈ ભાંડુઓ છે, એમનું છે. દેશની ભૂખે મળતી વસ્તીનું છે અને એ જ ભૂખે મળતી વસ્તી છે એ અનાજની માલિક છે, અને આના એકે દાણા પર જગરૂષાનો હક નથી. આખી સભા આ સાંભળી ઘડી પર સ્તબંધ બની જાય છે. પછી કળવળતા બધા વાહ વાહ પોકાળે છે. કળવળતા એટલે દુઃખમાં રાહત થાય છે, અને બધાને દુઃખમાં રાહત થાય છે, બધા વાહ વાહ બોલવા લાગે છે. રાજા, વાહ જગરૂષા, વાહ. રાજા જગરૂષાને શાબાશી આપે છે. ઊભો થઈ જઈ જગરૂષાને ભેટી પડે છે. તમે તો કહેતા હતા કે અનાજ તમારું નથી. હવે રાજા જગરૂષાને પૂછે છે કે તમે તો એવું કહ્યું હતું કે આ અનાજ તમારું નથી. જગરૂષા, તો મારું છે, એ તો ગરીબોનું છે, આ અનાજમાંથી એકે દાણો લેવાનો મને હક નથી. હવે જગરૂષા કહે છે, આ તો મારું છે, કે મારું શું છે, આ તો ગરીબોનું છે, કે આ અનાજમાંથી એક પણ દાણો મારે લેવાનો મને હક નથી, દાણો લેવાનો મને હક નથી.
એટલામાં બીજો માણસ હાથમાં પત્રો લઈને આવી પહોંચે છે. તે રાજાને તથા જગરૂષાને પગે લાગી લેખ જગરૂષાના હાથમાં મૂકે છે. જગરૂષા તે રાજાને સોંપે છે અને રાજા પંડિતને સોંપે છે. હવે એટલામાં તો બીજો માણસ આવે છે હાથમાં પત્રો લઈને. હવે તે છે રાજાને તથા જગરૂષાને પગે લાગે છે અને લેખ જગરૂષાના હાથમાં મૂકે છે અને જગરૂષા છે તે રાજાને સોંપે છે અને રાજા છે તે પંડિતને સોંપે છે. પંડિત બીજો લેખ વાંચે છે. મહારાજ સાંભળો, હવે હું બીજી વખાનો લેખ વાંચું છું. કે હવે હું બીજી વખાર છે એનો લેખ હવે હું વાંચું છું. એમાં લખ્યું છે વખાણ જગરૂષાને છે, પણ વખાણમાંનો બધું અનાજ એને ભૂખે મરતી ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ જગરૂષાનો હક નથી. હવે જે પહેલા લેખમાં જે લખેલું હતું એ જ બીજા લેખમાં લખેલું છે અને પંડિત એ જ વાંચે છે કે મારા સાંભળો હું વાંચું છું કે બીજા લેખમાં વખાણનો લેખ જે બીજી વખાણનો લેખ હું વાંચું છું એમાં એવું લખ્યું છે કે વખાણ જગરૂષાની છે, પણ વખાણમાંનું જે બધું જ અનાજ છે એ એના ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશમાં ભૂખે મરતી વસ્તીનું છે, એમાં એક પણ દાણા ઉપર જગરૂષાનો હક નથી. આખી સભા વાહ વાહ પોકારે છે. રાજા ફરી જગરૂષાને ભેટી પડે છે. એવામાં ત્રીજો માણસ પ્રવેશે છે. પહેલાને પેઠે તે પત્રું પણ જગરૂષાના અને રાજાના હાથમાં લઈને પંડિતના હાથમાં આવે છે. અને જ્યારે આ લેખ વાંચે ત્યારે આખી સભા વાહ વાહ પોકારે છે. ફરીથી રાજા છે એ જગરૂષાને ભેટે છે. એટલામાં ત્રીજો માણસ પ્રવેશે છે. એ પહેલાની જેમ જ એ પત્રો જગરૂષાના હાથમાં આપે છે. જગરૂષા રાજાના હાથમાં આપે છે અને રાજા પંડિતના હાથમાં આપે છે. પંડિત કહે છે હવે ત્રીજી વખાણનો આ લેખ સાંભળો. કે હવે ત્રીજી વખાણનો લેખ છે એ સાંભળો. આ વખાણ જગરૂષાને છે, પણ એના અનાજના એક દાણા પર પણ જગરૂષાનો હક નથી. દેશની ભૂખે મળતી વસ્તી આ અનાજની માલિક છે. હવે ત્રીજા લેખમાં પણ આ જ લખાણ થયેલું છે કે આ વખાર જગરૂષાને છે અને અનાજના એક એક દાણા પર જગરૂષાનો હક નથી, પણ એ હક દેશની ભૂખે મળતી વસ્તી પર હક છે. એ અનાજ છે એ દેશની ભૂખે મળતી પબ્લિકનું છે અને એની માલિક દેશની ભૂખે મળતી વસ્તી છે. રાજા કહે છે વાહ 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 વાહ. રાજા વાહ વાહ કહે છે જગરૂષાને. રાજા કહે છે જગરૂષા આવી તમારી કેટલી વખારો છે ગામમાં. હવે રાજા પૂછે જગરૂષાને કે તમારી આવી કેટલી વખારો છે. જગરૂષા કહે છે 40 એક હશે મહારાજ, કે 40 એક તો વખારો છે મહારાજ. રાજા 40 વખારો, ત્યારે તો મારી પ્રજા જીવી ગઈ અને હું એ જીવી ગયો. જ્યાં લગી ગુજરાતમાં તમારા જેવા ઉદાર શ્રેષ્ઠીઓ છે. જગરૂષા ત્યાં લગી ગુજરાત રાજ્યને કાંઈ આંચ આવવાની નથી. ત્યાં તો એક સાથે અનેક માણસો હાથમાં તાંબા પતરા લઈને સભામાં પ્રવેશે છે અને એમને જોઈ આખી સભામાં આનંદ અને આવેશમાં આવી ઊભી થઈ જય નાદ પોકારે છે. હવે 40 એક વખારો છે રાજાની જગરૂષાની. હવે પ્રજા કે મારી પ્રજા જીવી ગઈ ને હું પણ જીવી ગયો. રાજા કહે છે કે 40 વખારો છે તો મારી પ્રજા પણ જીવી ગઈ અને હું પણ જીવી ગયો. કે આવા તમારા જેવા ગુજરાતમાં તમારા જેવા ઉદાર શ્રેષ્ઠીઓ, ઉદાર દિલના શ્રેષ્ઠીઓ, શ્રેષ્ઠ માણસો, શાહુકાર, નગર શેઠ તો છે, ત્યાં સુધી આપણા ગુજરાત રાજ્યને કઈ આંચ આવવાની નથી. આંચ એટલે કોઈ તકલીફ પડવાની નથી. ત્યાં તો એક સાથે અનેક માણસો તાંબા પતરા હાથમાં લઈને સભામાં પ્રવેશ કરે છે અને આખી સભામાં જગરૂષાનો જય નાદ બોલાય છે, વિજયનો પોકાર થાય છે. આખી સભા ગુજરાતનો રાજા ઘણો જીવો, ગુજરાતનો શાહ સોદાગર ઘણો જીવો, ગુજરાત રાજ્ય અમર રહો. હવે એક સાથે આખી સભાના લોકો બોલે છે કે ગુજરાતનો રાજા છે ઘણો જીવો, ગુજરાતનો શાહ સોદાગર છે તે પણ ઘણો જીવો અને ગુજરાત રાજ્ય અમર રહો. આટલો વાર્તા પૂરી થાય
નાટક પૂરું થાય છે ને ત્યાં પડદો પડી જાય છે. અહીંની જે તમારે શબ્દ સમજૂતી છે તે શબ્દ સમજૂતી તમારે વિદ્યાર્થી મિત્રોએ લખવાની છે. રૂઢિપ્રયોગો છે તે વિદ્યાર્થી મિત્રો નોટબુકમાં લખવાના છે. ભાષા સજ્જતા વાંચવાની છે. અભ્યાસમાં પ્રશ્ન એક વિકલ્પો શોધીને લખો તે પણ લખવાનો છે. પ્રશ્ન બે એક વાક્યના પ્રશ્નના જવાબ તે પણ નોટબુકમાં લખવાના છે. સ્વાધ્યાયમાં પ્રશ્ન એક પ્રશ્નના જવાબ, પ્રશ્ન બે રૂઢિપ્રયોગનો વાક્યમાં પ્રયોગ કરો, અને પ્રશ્ન ત્રણ કે આ નાટકમાંથી તમને ગમતા ત્રણ સંવાદો નોંધી તે સંવાદો ગમવા પાછળનું કારણ જણાવો. પ્રશ્ન ચાર શબ્દનો અર્થભેદ સમજો અને અર્થ લખો. અહીં આપણો પાઠ પૂરો થાય છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ પાઠ સાતનો શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ, અભ્યાસ અને સ્વાધ્યાય દરેક વિદ્યાર્થી મિત્રોએ ગુજરાતની નોટમાં લખવાનું રહેશે. આવજો મિત્રો.